पालनपुर नगरपालिका चूंटनी मतगणतरी जगाणा खाते सरकारी एंजीनियरिंग कॉलेज में सघन सुरक्षा व्यवस्था वच्चे करवामां आवी हती, जेमां भाजपे ऐतिहासिक विजय मेळवता 32 सीटों मेळवी हती, ज्यारे कांग्रेसनो करुण रकाश थता तेने मात्र 12 सीटों मळी हती। पालनपुर नगरपालिका चूंटनीनो आज रोज परिणाम जाहेर थयुं हतुं, जेमां भाजपने अभूतपूर्व सफलता मळी हती। भाजपे वोर्ड नंबर 1 થી જીતનો પ્રારંભ કર્યો હતો। વોર્ડ નંબર 1માં ભાજપની પેનલના વિજય સાથે ભાજપે મજબૂત જીતનો પાયો નાખ્યો હતો। જો કે વોર્ડ નંબર 1, 2, 6, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય થતાં જ ભાજપે 24 સીટો સાથે બહુમતી મેળવી લીધી હતી, જ્યારે વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા ભાજપે 3 બેઠકો હાંસલ કરી અણધાર્યો વિજય મેળવ્યો હતો। તેમજ વોર્ડ નંબર 7માં ભાજપની 3 અને વોર્ડ નંબર 11માં ભાજપને 2 સીટો મળી હતી। આમ ભાજપે 32 બેઠકો અંકે કરી કેસરિયો લહેરાવ્યો હતો। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે વોર્ડ નંબર 7માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર અંકિતા ઠાકોરે ખાતું ખોલાવ્યું હતું। બાદમાં વોર્ડ નંબર 3માં આશાબેન રાવલે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, જ્યારે વોર્ડ નંબર 11માં પણ કોંગ્રેસને ફાળે 2 બેઠક આવી હતી। જો કે કોંગ્રેસના ગઢગણાતા વોર્ડ નંબર 4 અને 5માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો। આમ કોંગ્રેસને માત્ર 12 સીટ મળી હતી। પાલનપુર નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે। પાલનપુર નગરપાલિકામાં ભાજપે 32 સીટ ઉપર શાનદાર જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસે 12 સીટ ઉપર જીત હાંસલ કરી છે। આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં વાદ નથી ચાલ્યો, વિવાદ નથી ચાલ્યો, પણ માત્ર વિકાસ ચાલ્યો છે। પરિણામ પરથી જોઈ શકાય છે, આપ જોઈ શકો છો કે અહીંના ઉમેદવારોમાં ભાજપના જે ઉમેદવારો છે કેટલો શાનદાર જીતની ઉજવણી કરી રહ્યા છે, અને આજનું જે જીત છે એ પાલનપુર નગરપાલિકાની ભાજપની જીતમાં મતદારોએ વિકાસને મત આપ્યો છે, અને વિકાસ વિકાસ અને વિકાસને મત આપ્યો છે। કોઈપણ પ્રકારના કોંગ્રેસ જે છે નગરપાલિકાની ચૂંટણીમાં નિષ્ફળ પુરવાર થઈ છે। ગત પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેઠી હતી, પરંતુ પ્રજાલક્ષી કામોમાં ઊણી નથી ઉતરી, કોંગ્રેસ વિરોધ પક્ષમાં નિષ્ફળ ગઈ, જેનું પરિણામ કોંગ્રેસે આજે ભોગવવું પડ્યું છે। આપ જોઈ શકો છો આ ભાજપના જીતના દ્રશ્યો હતા, અને આજે પાલનપુર નગરપાલિકામાં ફરી ભગવો લહેરાયો છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। પાલનપુર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો હતો। કોંગ્રેસના ફાળે માત્ર 12 બેઠકો આવી હતી અને ગતમ કરતાં 10 બેઠકો કોંગ્રેસને ઓછી મળી છે। આમ ભાજપ સામેના જન આક્રોશને મતમાં પરિવર્તિત કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહેતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા, અને એક વાદ વિવાદ છતાં વિકાસની જીત થતાં ભાજપ છાવણીમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો, જ્યારે કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો હતો। ભાજપના ભવ્ય વિજય બાદ શહેરમાં ઠેર ઠેર વિજય સરઘસ યોજી વિજેતા ઉમેદવારોએ મતદારોનું અભિવાદન કર્યું હતું। જનતાએ બહુ સારો નિર્ણય કર્યો છે, અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને હાઈએસ્ટ વોટોથી ચારે ચાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે। વોર્ડ નંબર 1માં ચમનભાઈ સોલંકી, એતલબેન રાવલ, આશીષભાઈ પઢિયાર અને અર્ષાબેન મહેશ્વરી, ચારે ચારનો વિજય પાલનપુર વોર્ડ નંબર 1ની જનતાએ વિજયી કર્યા છે, એ બદલ સૌ જનતાનો આભાર માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીની અમારી આખી પેનલને ભવ્ય વિજય અપાવવા બદલ વોર્ડ નંબર 2ના તમામ મતદાર ભાઈઓ બહેનો તેમજ તમામ વડીલો મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર। દરેકે દરેક કાર્યકર્તાની મહેનત અને વડીલોના આશીર્વાદ। મારું નામ અતુલ પ્રજાપતિ, મારા સાથે ઉમેદવારનું નામ અમિતબેન પટેલ અને બીજા ઉમેદવાર રાજુભાઈ પઢિયાર, અમે 3 ઉમેદવાર વોર્ડ નંબર 3માંથી ભારતીય જનતા પક્ષમાંથી બહુમતીથી જીતેલા છીએ। જ્યાં આગળ પહેલાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો તેને અમે તોડીને આ વખતે ખૂબ જ સારી લીડથી જીતીને આવ્યા છીએ। અમે વોર્ડ નંબર 3ના તમામ નાગરિકોનો પણ એટલો જ આભાર માનીએ છીએ, અને તેમનું આગામી 5 વર્ષ સુધી અમને જે જવાબદારી આપી છે તે અમે સંપૂર્ણપણે ખંતથી નિભાવીશું તેની ખાતરી આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીએ અમને ટિકિટ આપી અને વોર્ડ નંબર 6માંથી અમે લોકો અમારા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર જે અમારા આગેવાન હતા એમને ખૂબ એડી ચોટીનું જોર લગાવી અને પૂરતા પ્રયત્ન
પૂરતી મહેનત તેમજ અમારા એરિયાના ઠાકોરભાઈઓએ બ્રાહ્મણ સમાજોએ બધી સમાજો ભેગી થઈ અને અમારી પેનલને જંગી મતોથી જીતાડ્યા છે એ બદલ હું ખૂબ આભાર માનું છું બધાનો અને ભારતીય જનતા પાર્ટીએ અમને ટિકિટ આપી અને અમે લોકો પેનલ સાથે આજે ભારતીય જનતા પાર્ટીની પેનલ સાથે અમે નીકળી ગયા છીએ અને અમારા વોર્ડ નંબર 6ના અંદર અમારા અશોકભાઈ ઠાકોર તેમજ અમારી સમાજ કોઈ ઠાકોર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય મારું સમાજ હોય સિંધી સમાજ હોય મહેશ્વરી સમાજ હોય હરેક સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે હું અગાઉ નગરપાલિકા પ્રમુખ હતો બીજેપી તરફથી અને ભારતીય જનતા પાર્ટીએ મારા પુત્રને ટિકિટ આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમ છતાં બી અમારા વોર્ડમાં તમામ ઉમેદવાર નવા હોવા છતાં બી અમારા જે વોટર્સોએ અમને સ્વીકાર્યા તે બદલ અમારા વોટર્સોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના પાલનપુર નગરપાલિકાના ઇલેક્શનમાં વોર્ડ નંબર 7માં જે મતદાર ભાઈઓએ બહેનોએ જે અમને બહુ જંગી બહુમતીથી વિજય બનાયા એ બદલ હું વોર્ડ નંબર 7ના તમામ રહીશોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આભાર 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 પેનલમાં અમે 3 લોકો જીત્યા છીએ નાગજીભાઈ દેવકરભાઈ દેસાઈ ભગવાનભાઈ ભીખાભાઈ પટેલ અને નીરાબેન પલાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસને અમે એકદમ સંપૂર્ણ નિષ્ઠાથી વિજયના રૂપમાં પરિવર્તન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની 4-4 કમળ અમે પાર્ટીને સુપ્રત કરે છે એ બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર વોર્ડ નંબર 8ની જે અમને પ્રેમ સ્નેહ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આ વોર્ડ નંબર 8ના મતદારોની જીત છે ભાજપના કાર્યકરોની જીત છે અને જે બી સૌ ધર્મપ્રેમી જનતાઓ વોર્ડ નંબર 8ની જેને પણ અમને ખોબલે ખોબલે પેનલ સાથે વોટ આપ્યા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર આજ રોજ ગુજરાતમાં ભગવો લહેરાયો છે આજે પાલનપુર નગરપાલિકામાં પણ પાલનપુર શહેરે ખોબલે ખોબલે વોટ આપ્યા છે એમાં પણ વોર્ડ નંબર 10ના કાર્યકર્તા બંધુઓનો ખૂબ ખૂબ આભાર મતદારોનો ખૂબ ખૂબ આભાર અમારા કાર્યકર્તાઓએ અથાક પ્રયત્ન કરી અને અમને જીતાડ્યા છે એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ